નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું આપણે. આજથી શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. 13 તારીખે જે સ્કૂલો શરૂ થવાની હતી, જે 2 મહિનાથી, જે 35 દિવસ, જે પ્રકારે ખાસ વાત કરીએ નવી શિક્ષણ નીતિ પ્રમાણે, કે તેનાથી જે શાળાઓ છે કે જે બાળકોની જે કિલકારીઓ નહોતી જોવા મળતી, તે હવે શાળાઓ ફરી એક વખત કિલકલાટથી ગુંજી ઉઠશે. સૌ પ્રથમ તો વાત કરીએ તો 35 દિવસ વેકેશન અત્યારે જે નવી શિક્ષણ નીતિ પ્રમાણે, તેની પહેલાં આપણે વાત કરીએ તો જ્યારે વેકેશન બાદ નવી સ્કૂલો શરૂ થાય છે ત્યારે કેવો માહોલ હોય છે, તેની પર આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ. સાથે જ વાત કરીએ તો આજે અમદાવાદ ખાતે જે આજે પ્રથમ દિવસ છે ત્યારે ખાસ જે સ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેમાં જે પ્રકારે વાત કરીએ તો શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસિરિયા પણ ઉપસ્થિત રહ્યા, અને તેમણે વાત કરી હતી સરકારી શાળાઓ અંગે, કે સરકારી શાળાઓમાં અમદાવાદની ખાસ તેમણે વાત કરી કે આ વર્ષે ગયા વર્ષ કરતાં 4000 વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે પ્રકારની ગુણવત્તા સરકારી શાળાઓની વધી રહી છે તેને અંગે ચોક્કસથી વાત કરી હતી. આ સિવાય જે વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે સમગ્ર રાજ્યમાં વાત કરીએ તો તેનો પણ આંકડો ખૂબ જ વધુ છે, જે પ્રાઇવેટ શાળાઓ છોડીને સરકારી શાળામાં આવી રહ્યા છે. આ તો વાત થઈ કે જે શાળાઓમાં જે પ્રકારે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે સુધારવામાં આવી છે, ગુણવત્તા સુધારવામાં આવી છે તે, પરંતુ તમામ શાળાઓની વાત કરીએ, તમામ સરકારી શાળાઓ સમગ્ર રાજ્યની આપણે વાત કરીએ તો તેની સ્થિતિ કેવી છે, તે તમામ શાળાઓ ક્યારે સુધરશે તે પણ ચોક્કસ એક મહત્ત્વનો મુદ્દો છે. કારણ કે જે અંદર છે એક છેલ્લા લેવલે આપણે વાત કરીએ કે ગામડાઓમાં જે અંતરિયાળ વિસ્તારોની ખાસ કરીને વાત કરીએ ત્યાંની સરકારી શાળાઓની હાલત શું છે, ઘણી બધી સરકારી શાળાઓ જે બંધ પણ થઈ રહી છે તેની પણ આપણે વાત કરીશું. અને સાથે જ વાત કરીએ તો આજથી શરૂ તો થઈ રહી છે શાળાઓ, પરંતુ તેની સાથે 211 શાળાઓ એવી છે કે જેને સીલ ભરાયું છે. કારણ કે રાજકોટ અગ્નિકાંડ થયો અને તેની કાર્યવાહી રૂપે 211 શાળાઓને સીલ કરવામાં આવી છે. એટલે કે 10,000 જેટલા બાળકો કે જે આજથી પ્રથમ દિવસે શાળામાં ચોક્કસથી નહીં જઈ શકે, જ્યાં સુધી તે તમામ બીયુ પરમિશન કે પછી NOC નથી લઈ લેતી શાળાઓ, ત્યાં સુધી તે શાળાઓ પણ નહીં ખુલે. અને આ વખતે સમગ્ર વર્ષ દરમિયાન પણ તમામ ચેકિંગ પ્રક્રિયા કે જે હાથ ધરવામાં આવવાની છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે હાલ એક મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. શિક્ષણવિદ મારી સાથે છે, ડૉક્ટર વિજય ઠક્કર આપણી સાથે જોડાયા છે. શિક્ષણવિદ ડૉક્ટર વિજય, આપનું સ્વાગત છે. અને સૌથી પહેલાં જે પ્રકારે આથી શાળાઓ ખુલી રહી છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે, 35 દિવસનું વેકેશન અને હવે સ્કૂલો ખુલી રહી છે, સૌથી પહેલાં તો વેકેશન બાદ બાળક સ્કૂલે જાય છે, સૌથી પહેલાં તો વાલીઓ માટે એ બાળક માટે કેવો દિવસ હોય છે, કેવો અનુભવ હોય છે? 35 દિવસનું એકદમ શુષ્ક વાતાવરણ સ્કૂલે અનુભવ્યું હોય અને એ પછી તરત જ હસતા ખીલતા બાળકો શાળામાં પ્રવેશે તો એક નવો માહોલ, નવો ઉત્સાહ સ્કૂલમાં જોવા મળે છે. જેની તૈયારી રૂપે જે સેવક ભાઈઓ છે 2-3-4 દિવસથી સ્કૂલની સફાઈ કરતા હોઈએ છે, આચાર્ય છે એ બધું વર્ષ દરમિયાનનું આયોજન કરતા હોય છે, શિક્ષકોને થોડા એક દિવસ વહેલા બોલાવીને મીટિંગ કરતા હોય છે, અને બીજી તરફ પેરેન્ટ્સ છે એ પણ પોતાના બાળકોને યુનિફોર્મ ને એની નવી બેગ ને એના માટે લંચ બોક્સ ને કંપાસ બોક્સ ને ચોપડા ને એને પૂઠા ચડાવવાનું કામ ને એક માહોલ તૈયાર થાય છે. મેં એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે નાના બાળકો હોય તો પહેલા શરૂઆતના 2-3 દિવસથી જ ઘરે યુનિફોર્મ મમ્મી પપ્પા પહેરાવે છે, જેથી કરીને જયારે સ્કૂલ જવાનું થાય ત્યારે એ એનાથી યુઝ ટુ થઈ જાય અને એને પોતાના અંદરથી એક વાતાવરણ ઉભું થાય સ્કૂલ જવાનું. એટલે વેકેશન બધાને ગમે છે, પણ એમ છતાં પણ એ બધું જે વાતાવરણ એકદમ સ્થિર થઈ ગયું હોય છે એમાંથી નવો એક ઉત્સાહ પૂરવાનું કામ આ વેકેશન ખુલવાનું કામ કરે છે. બજારમાં પણ તમે છેલ્લા અઠવાડિયા દરમિયાનની ભીડ જુઓ, તમને ખબર પડશે કે વેકેશન પૂરું થવાનું છે અને સ્કૂલો શરૂ થવાની છે. સ્કૂલ શરૂ થાય ત્યારે પણ એક જુદા પ્રકારનો માહોલ આપણને શાળાઓમાં જોવા મળે છે. તો મને લાગે છે કે આ એક સરસ મજાનો ઉપક્રમ છે કે જેમાં વેકેશન પણ મળે છે અને ફરીથી શાળાઓ શરૂ થાય છે ત્યારે એક આનંદ ઉત્સાહ પણ બાળકોમાં જોવા મળે છે, શિક્ષકોમાં જોવા મળે છે, શાળાઓમાં જોવા મળે છે, અને પેરેન્ટ્સને પણ એવું થાય છે કે મારું બાળક હવે સ્કૂલ જાય છે, એક ધોરણ આગળ જાય છે અથવા તો નવેસરથી પ્રવેશ મૂકવામાં આવે છે. અને પહેલા દિવસે મેં એવા કેટલા પેરેન્ટ્સ વાતચીત કરી જોયું કે છે કે પહેલા શરૂઆતના દિવસોમાં તો પપ્પા છે એ નોકરીમાંથી રજા લે છે, એવા પણ કેટલા પેરેન્ટ્સ છે કે એક દિવસ રજા લે છે અને પછી મમ્મી પપ્પા બંને બાળકને મૂકવા જાય છે, એના ટીચર સાથે વાતચીત કરે છે અને થોડી ભલામણો કરે છે, સ્કૂલની સિસ્ટમ વિશે જાણે છે અને આખો દિવસ એ પોતાના બાળકને ઓબ્ઝર્વ કરે છે કે મારું બાળક શું કરે છે.
તો આ આખો માહોલ એવો છે કે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરનારા વાલે છે એ આખો દિવસ બાળક પાછળ ગાળે છે. બીજી તરફ શાળા છે એ મોટે ભાગે પહેલો દિવસ હળવું કાર્ય કરે છે, શિક્ષણ કાર્ય પણ હળવું અને એક જુદા પ્રકારનું, જેમ કે પ્રાર્થના સભા થતી હોય, બધા વિદ્યાર્થીઓને નિયમો જણાવવામાં આવતા હોય, બધા વિદ્યાર્થીનું સ્વાગત થતું હોય, કોઈક ગિફ્ટ આપવામાં આવતી હોય, નાના બાળકો તો રમાડવામાં આવતા હોય, આખી સ્કૂલનો પરિચય આપવામાં આવતો હોય, બધા રૂમ ક્યાં છે, કયા કયા ટીચર શું છે, એનું નામ શું છે, એ તમને શું ભણાવવાના છે, તો આ બધી રીતે એક સરસ રીતે એનો માહોલ ગોઠવાતો હોય છે. એકંદરે વાતાવરણ ખૂબ જ સારું હોય છે. એક પ્રકારનું જેમ વરસાદ પડે ને ધરતીને બાકીના ખેડૂતોને જેમ આનંદ થાય છે, એમ એવું જ આ એક બાળકોનું આવવું એ શિક્ષકો માટે એક પ્રકારનું વરસાદ જેવું વાતાવરણ છે. જી, એના માટે વસંત છે. જી ચોક્કસ. અને સાથે જ આપણે વાત કરીએ તો રાજકોટમાં જે અગ્નિકાંડ. હલો જી વિજયભાઈ. જી જી વિજયભાઈ, જે પ્રકારે વાત કરીએ તો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ સતત કાર્યવાહી થઈ રહી છે, એ વિદ્યાર્થીઓ માટે આપણે શું કહીએ, કારણ કે 10,000 કરતાં વધુની જે સંખ્યા છે, કારણ કે 211 જેટલી શાળાઓ કે જેને સીલ કરવામાં આવી છે, અંત સમયે જ્યારે આ ઘટના ઘટે છે ત્યારે હવે કાર્યવાહી આ બધી કરવામાં આવી રહી છે, આના મુદ્દે શું કહેશો આ તમામ વિદ્યાર્થીઓ માટે? હું તો એવું માનું છું કે આ કાર્યવાહી સ્કૂલો પર નહીં કરવી જોઈએ, આ કાર્યવાહી પહેલા કેમ ન કરી એ કર્મચારીઓ પર કરવી જોઈએ. આ તાત્કાલિક નથી એવી તો ખબર તમને અત્યારે પડી, તો અત્યાર સુધી તમે શા માટે ચેક ન કર્યું અને એનો ભોગ એ બાળકો કે પેરેન્ટ્સ શા માટે બને? ફાયર સેફ્ટીની જરૂરિયાત પહેલેથી જ છે, એના માટેનો પરિપત્ર સરકારે 2 વર્ષ પહેલા બહાર પાડ્યો છે. ગયા વર્ષે પણ એવું કહ્યું હતું કે ફાયર સેફ્ટી નહીં હોય તો સ્કૂલની મંજૂરી કેન્સલ કરવામાં આવશે. તો એ કર્મચારીઓએ જે ફાયર સેફ્ટીની જવાબદારી, જેને તપાસવાની જવાબદારી છે, એ ફાયર સેફ્ટી તપાસનાર કર્મચારીઓએ કેમ એ જવાબદારી બરાબર ન નિભાવી અને એનું પરિણામ આના શા માટે? ખરેખર એમનો પગાર 50% કાપી નાખો? કારણ કે આ આ એવા પ્રકારનું કામ છે, તમે તમારી કામગીરી બરાબર ન નિભાવી એને કારણે એના દોષી સ્કૂલ છે અથવા તો પેરેન્ટ્સ છે અથવા તો બાળકો છે. શા માટે એની યાદી પહેલા જાહેર ન કરી કે આટલી શાળાઓ છે જેની અમે મંજૂરી રદ કરવાના છે? રાજકોટ અગ્નિકાંડ તો પછી થાય, એની પહેલા પણ તમે યાદી જાહેર કરી શક્યા હોત. આ દરેક વખતે આપણે કઈ ઘટના બને એની રાહ જોતા હોઈએ અને પછી એના માટે પગલા લેવાના, અને એના કારણે તો જે કાર્યક્ષમતા નથી ઊભી થઈ અથવા તો જે જે લોકોએ પોતાના કામમાં વેઠ વાળી છે એની એને સજા કરવાને બદલે જે સ્કૂલો છે અથવા બાળકો છે એને પણ તમે સજા આપો છો. અને સ્કૂલની પણ મર્યાદા છે, ગ્રાન્ટિન એડ શાળા હોય તો સરકાર એને જે ગ્રાન્ટ આપે એ ગ્રાન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો ખરીદવાની ગ્રાન્ટ ન મળતી હોય તો એ શાળાને 2-3 લાખ રૂપિયા ખર્ચ એની પાસે ન પણ હોય, એની પાસે ડોનેશન ન હોય એવું પણ બને, તો એ ફાયર સેફ્ટી વ્યવસ્થા કેવી રીતે કરી શકે? સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે, પોતે ફીસ લે છે અને એકદમ બંધિયાર કન્સ્ટ્રક્શન છે, તો એ લોકો માટે આ ફાયર સેફ્ટી જરૂરી પણ છે, એ લોકો ફીસ લે છે એટલે એના પર તમે કોર્સ પણ કરી શકો. પણ જે સંસ્થા પાસે પોતાના બિલ્ડિંગની બહાર ગાય ભેંસો આવતી હોય અને વંડો કરવાના પૈસા નથી, એના માટે ગેટ માટેના પૈસા નથી, એવી શાળાઓને તમે ફાયર સેફ્ટી માટે જો ફોર્સ કરવામાં આવશે તો એ એવું કહેશે કે ભાઈ મંજૂરી લઈ લો, અમારે અમે અમારા છોકરાઓ તો ભણતા નથી, નહીં ભણે છોકરાઓ, પણ તમે આવી રીતે ફોર્સ કરશો તો અમારું કામ કેમ ચાલશે? તો એનો કંઈ વચલો માર્ગ પણ કાઢવો જોઈએ કે ખરેખર તે ફાયર સેફ્ટીની જરૂરિયાત છે કે કેમ છે, શું છે વગેરે પણ. જી વાત કરીએ તેની સાથે આપણે વાત કરીએ જે શિક્ષકો છે અને સાથે જે પ્રથમ વખત જે શાળાએ જઈ રહ્યા છે એ બાળકો માટે ખાસ વાલીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? પહેલા તો બાળક જ્યારે નવેસરથી સ્કૂલે જાય છે એટલે અમુક પ્રકારના બાળકો હોય, એક તો એક એવા બાળકો જે પહેલી વાર શાળાએ જાય છે જેને આપણે KG કે પહેલા ધોરણના બાળકો કહીએ છીએ, બીજા એવા બાળકો છે કે જે પ્રાથમિક શાળામાંથી હાઈસ્કૂલમાં જાય છે, ત્યાં પણ થોડું વાતાવરણ બદલાય છે. અમુક બાળકો એવા છે કે જે 9મામાંથી 10મામાં 11મામાંથી 12મામાં એટલે બોર્ડની પરીક્ષા માટે આવવાના છે. તો આ બધા બાળકો માટેનું પેરેન્ટ્સે એની સાથે વર્તવાની રીતભાત જુદી જુદી હોય છે. આમ તો કોમન મારે કહેવું હોય તો એવું કહી શકું કે ગયા વર્ષનું પરિણામ બાળકનું જે પણ હોય એને થોડુંક સાઈડમાં રાખીને, એને ઇગ્નોર કરીને, નવેસરથી એ બાળક જ્યારે સ્કૂલમાં ભણવા જાય છે, પછી બીજામાંથી ત્રીજામાં આવ્યું હોય, 5મામાંથી 6ઠામાં આવ્યું હોય, 9મામાંથી 10મામાં આવ્યું હોય કોઈ પણ, અથવા તો પહેલેથી ભણવા, તો એના માટે થોડુંક એને ગમતું
આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ બેગ છે 2 વર્ષ ચાલે છે, 5 વર્ષ ચાલે છે, તૂટી નથી હજુ, એમ છતાં પણ એ અમુક વર્ષ એટલે કે 2 વર્ષ થયા હોય તો એના માટે નવી બેગ મળે, એને ગમતી બેગ મળે, એને ગમતું ગમતું લંચ બોક્સ મળે, એને ગમતા પૂઠા મળે, ચોપડાઓ મળે, એને ગમતા પૂઠા ચડાવવામાં આવે, થોડુંક થોડુંક એને સ્કૂલ, કારણ કે સ્કૂલ છે ને પોતે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા નથી, ભણવાનું લગભગ બધાને ઓછું ગમે છે, કોઈ પણ સારામાં સારી સ્કૂલ હોય, અત્યંત આધુનિક હોય તો પણ ભણવું, કે કોઈ પણ વસ્તુ આપણામાં અંદર ઉતરે ને ત્યારે માણસને થોડુંક ઓછું ગમતું હોય છે, તો ભણવું પોતે થોડુંક અઘરું કામ છે, તો એ ભણવું સહેલું બને એના માટે થોડાક બાહ્ય વાતાવરણ, બાહ્ય પરિબળો છે એને થોડાક એલર્ટ કરવા જોઈએ. સાયકોલોજિકલ આ સાયકોલોજિકલ એને ટેકો આપે છે, જેમ કે નવી સાયકલ લઈ આપવામાં આવે છે, અથવા તો એક્ટિવા હોય તો એનું નવું કવર, સીટ કવર નાખતા હોય છે, તો આ બધી વસ્તુ એવી છે કે નવા બૂટ પહેર્યા હોય તો આમ વિદ્યાર્થીની ચાલ બદલાઈ જાય છે, તો નવી બોટલ પાણીની ખરીદે છે, તો આવી અલગ અલગ વસ્તુઓ થોડીક મા બાપે એના માટે થોડો ખર્ચ કરવો જોઈએ. આ ખર્ચ છે એ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, ભવિષ્યમાં એને લાભકારી બનવાનું છે. આ પહેલી વાત. બીજી વાત એ છે કે એની સાથે પ્રેમભાવ ભર્યો વર્તન કરવું જોઈએ, નહીં કે એને જૂનું જૂના રિઝલ્ટને આધારે ટોણા મારીને એને એને ઉતારી પાડવો જોઈએ. એને કહી શકાય કે બેટા જો ગયા વર્ષે તે ઓછું વાંચ્યું છે, તે ઓછી મહેનત કરી છે, તારું રિઝલ્ટ ઓછું આવ્યું છે, બધું બરાબર છે, તારા મિત્રો હતા આમ છે તેમ છે, બધું બરાબર છે, પણ હવે તું આ વર્ષથી થોડું થોડા થોડીક જવાબદારી પૂર્વક વર્તવાનું શરૂ કર, તું નક્કી કર કે હું બરાબર ધ્યાન આપીશ, બરાબર ભણીશ, આગળની બેન્ચ પર બેસવાનો ટ્રાય કરીશ, હું બસ ખાલી એટલું મને કે નિયમિત હોમવર્ક કરીશ, તો આ નાની પ્રોમિસ પ્રેમથી એ પ્રોમિસ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એ પ્રોમિસ એને દર અઠવાડિયે 15 દિવસે મહિને યાદ કરાવવાની હોય, બેટા કેમ થયું, હોમવર્ક માટે શું સૂચના છે, તારા તારા ટીચર તને કંઈ કહે છે, લાઈ તારી નોટ બતાવો તો શું છે, અંદર શું લખ્યું છે, તારા ટીચર શું મને નંબર આપ, હું વાત કરવા માંગુ છું, તારા ટીચરને કહી દઈશ એમ કહેવાની જરૂર નથી, હું તારા ટીચર સાથે વાત કરવા માંગુ છું, કેમ છે, તારું પ્રોગ્રેસ કેવું છે, તો એવી રીતે એક વાતાવરણ ઊભું થાય તો એને ખરેખર જે અઘરું કામ છે ભણવું એ પોતે અઘરું કામ છે એમાંથી એ પોતે થોડુંક થોડુંક શાંતિ અનુભવે અને એની ભણવાની તગશ છે એમાં થોડો વધારો થાય. જી એ જ વાત ખૂબ સારી વાત આપે કરી તમામ વાલીઓ માટે પણ, પરંતુ જે આજે સવારે પ્રથમ દિવસ હતો એટલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ પહોંચ્યા હતા સરકારી શાળામાં અને ત્યાં વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો, વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કર્યું, પરંતુ જે નિવેદન પણ તેમણે આપ્યું કે સરકારી શાળાઓમાં જે અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, જે શાળાઓ સ્માર્ટ બનાવવામાં આવી રહી છે, જે શાળાઓની ગુણવત્તા વધારવામાં આવી રહી છે ત્યાં, પરંતુ આ તો વાત થઈ જ્યાં જ્યાં સુધારો કરવામાં આવે છે જે શહેરમાં ખાસ કરીને આપણે વાત કરીએ, પરંતુ જ્યાં સરકારી શાળાઓને ખરેખરની સુધારાની જરૂર છે તેમાં હવે ઝડપીમાં ઝડપી કેટલો સુધારો કરવો જોઈએ જેથી ત્યાં પણ સંખ્યા વધવા લાગે ન માત્ર અહીંયા શહેરોમાં. જી, હું એવું માનું છું કે ભૌતિક સુવિધાની દ્રષ્ટિએ ગુજરાતની શાળાઓ ઘણી સારી છે, ઇવન ઇવન ગામડાઓમાં કે અંતરિયાળ વિસ્તારોમાં પણ એવી શાળાઓ ભાગ્ય છે કે જેને પતરા ન હોય કે બેસવાની વ્યવસ્થા ના હોય. હા, ઓરડાની અછત હોઈ શકે, ધારો કે 10 ઓરડાની જરૂર હોય ને એની પાસે 8 હોય, એવું બની શકે, પણ મોટે ભાગે બધી જ શાળાઓમાં એક સરસ મજાનું એને LED ટચ સ્ક્રીન વાળું TV આપેલું છે જેમાં જ્ઞાનપૂર્ણ પ્રોજેક્ટ ચાલતો હોય છે, એટલે ઓલમોસ્ટ એ બાબતમાં આપણે ઘણા 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 આગળ છીએ બીજા રાજ્યોના કમ્પેર ટુ, એટલે એને કારણે સંખ્યા વધે છે એ વાત યાદબી પણ છે, બીજા અન્ય કારણો પણ છે જેની વાત અત્યારે આપણે નથી કરતા, પણ સુધારવાની જરૂર છે ને એ એવું છે કે શિક્ષકને જે અન્ય કામોમાં બાંધી દેવામાં આવે છે અથવા તો એનો જે સમય ખાઈ જાય છે, ખવાઈ જાય છે, એ સમય જો ઘટી જાય અને એ વર્ગખંડમાં પૂરેપૂરો રહે, પૂરેપૂરો વર્ગખંડમાં રહે, અત્યારે આપણે એને 2 કામ માટે મોબાઈલની વ્યવસ્થા કરી આપે છે એને કારણે એ 2 કલાક મોબાઈલમાં રહે છે, તમારે 2 જ મિનિટનું કામ છે એના માટે તમે મોબાઈલમાં એને સૂચના આપો છો કે મોબાઈલમાં આટલું આટલું તમે કરીને મોકલો, એ 2 મિનિટના કામ માટે એ 2 કલાક પોતાની સાથે મોબાઈલ રાખે છે, એવું કરી શકાય કે મોબાઈલ ઓફિસમાં જમા થઈ જાય, પ્રિન્સિપાલે બધી જવાબદારી સંભાળે અને શિક્ષક માત્ર ને માત્ર વર્ગમાં રહે. અત્યારે એવી સ્થિતિ છે કે ઘણા બધા એવા કામ છે જેને કારણે એ વર્ગમાં ન જઈ શકે અથવા તો વર્ગમાં જાય તો પણ લિંકઅપ ન કરી શકે, અને એને કારણે જે વિદ્યાર્થીઓને આખે આખો શિક્ષક મળવો જોઈએ, પૂરેપૂરો શિક્ષક મળવો જોઈએ, જે શિક્ષક મનથી પોતાના બાળકો સાથે પૂરેપૂરો સમય આપે તેવો શિક્ષક મળવો જોઈએ,
એ નથી મળતો, શિક્ષકનો એક ટુકડો એના ભાગે આવે છે, ક્યારેક તો મોટો ભાગ બહાર રહી જાય છે, નાનો અમથો ટુકડો એ બાળક સુધી પહોંચે છે. તો શિક્ષણની સુધારણા માટે જે ભૌતિક સુવિધાઓ છે એની સાથે સાથે એને પૂરેપૂરો શિક્ષક મળે એવું થાય એ પણ બહુ જરૂરી છે. શિક્ષણ મંત્રીને મારી વિનંતી છે કે એવા કોઈ રસ્તાઓ નીકળવા જોઈએ કે જેમાં શિક્ષક છે એ પૂરેપૂરો બાળક સુધી જાય. હું તો એવું પણ કહેવા માંગુ છું કે શિક્ષકનો ટાઈમ બાળકોના ટાઈમ કરતા અડધો કલાક વહેલો હોય, જે શરૂઆતના અડધો કલાકમાં સંપૂર્ણ કોમ્પ્યુટરનું કે મોબાઈલનું કે પરિપત્રનું કામ બધું કરી નાખવામાં આવે અને પછી એ વર્ગમાં જાય, પછી પૂરેપૂરો સમય એ વર્ગમાં જ રહે અને વિદ્યાર્થીઓ સાથે રહે, જેથી કરીને અને ઉપરના અધિકારીઓ પણ એવી રીતે પરિપત્રો મોકલે છે કે તાત્કાલિક કરીને આપો, અત્યારે કરીને આપો, અડધો કલાક કરીને આપો, ઘણી વાર શાળા છૂટવાનો ટાઈમ હોય ત્યારે પરિપત્ર આવે છે કે આટલી માહિતી અત્યારે આપો. તો એ લોકોના પણ એક પોલિસી ઊભી થવી જોઈએ કે જેને કારણે શિક્ષણની સિસ્ટમ બરાબર ચાલે અને એ બધાના અંતે જે ભોગ બને છે વિદ્યાર્થીઓ એ ભોગ ન બને, કારણ કે અંતે જે પરિણામ લાવવાનું છે બાળકોના આધાર પર આપણે લાવવાનું છે. જી, જે તમને વાત કરી છે કે ગયા વર્ષથી સરખામણીમાં આ વર્ષે જે આપણે સ્માર્ટ શાળાઓ પણ અમદાવાદમાં ઘણી બધી કરી છે, જે બહાર પણ જે ઘણી બધી સ્માર્ટ શાળાઓ કરી છે, ગયા વર્ષ કરતાં આ વખતે અહીંયા અમદાવાદમાં 4,000 વધુ બાળકો આવ્યા છે. આ સિવાય રાજ્યની જે તમામ સ્કૂલો છે ત્યાં પણ ખૂબ જ મોટો આંકડો છે કે જે પ્રાઇવેટ સ્કૂલોમાંથી સરકારી શાળાઓમાં આવી રહ્યા છે. આ મુદ્દે આપની પ્રતિક્રિયા લેવી છે કે વાલીઓ ખાસ આ બાબત વિચારી રહ્યા છે કે સરકારી શાળાઓ આજે સ્માર્ટ બની રહી છે તો અમારા બાળકને પણ આપણે મૂકીએ. હા જી, પહેલા એવું હતું કે સરકારી શાળા અને સેલ્ફ ફાઇનાન્સ શાળા વચ્ચે મોટો તફાવત હતો. ભૌતિક સુવિધાઓની દ્રષ્ટિએ શિક્ષકોનું સ્ટાન્ડર્ડ તો સરકારી શાળાઓમાં પહેલેથી જ સારું છે, પરીક્ષાઓ આપીને શિક્ષક આપે છે, પૂરતું ભણતર ધરાવે છે, સારી ગુણવત્તા ધરાવે છે. હવે તકલીફ જે કમ્પેર થતી હતી, મા બાપ જે જગ્યાએ કમ્પેર કરતા હતા, એ વસ્તુ થયું કેવું કે સરકારે બધી જ શાળાઓને, મોટાભાગની શાળાઓને સ્માર્ટ બોર્ડ આપ્યા. હવે સ્માર્ટ બોર્ડ આપ્યા અને સાથે સાથે સોફ્ટવેર એવા આપ્યા કે ઓફલાઈન પણ તમે સારી રીતે એને શિક્ષણ કાર્ય કરાવી શકો. તો જો પેરેન્ટ્સને સરકારી શાળામાં પ્રાઇવેટ શાળામાં જે મળે છે એ બધું જ સરકારી શાળામાં મળતું હોય બસ અને ફૂડ ને સિવાયનું, તો પછી એ શા માટે પ્રાઇવેટ શાળાઓમાં મોંઘી ફી ભરે? અને એ એક કારણ બહુ વ્યાજબી છે, મેં ઘણી બધી જગ્યાએ જોયું છે. ઇવન ઘણા બધા ટીચર્સ ના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં ભણતા થયા છે. એક સમય વચ્ચે એવો ગયો કે બધા જ શિક્ષકો સરકારી શાળામાં નોકરી કરતા હોય, બધા બાળકો એના સેલ્ફ ફાઇનાન્સમાં ભણતા હોય. તો એનો પણ થોડો ટ્રેન્ડ આવ્યો છે કે પોતાની શાળા કે પોતાની નજીકની સરકારી શાળામાં એ બાળકને ભણતા હોય છે. તો ભૌતિક સુવિધાઓનો મોટો ફરક પડ્યો છે. એ સાથે સાથે બધા શૈક્ષણિક સાધનો, સ્પોર્ટ્સના સાધનો, અલગ અલગ પ્રકારની સ્પોર્ટ્સ સાથે જોડાયેલા બધા ઇવેન્ટ્સ રચાય છે, એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. અને ઘણી બધી વખતે સરકાર એવું પણ મૂકે છે કે માત્ર સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થી માટે, જેમ કે હમણાં નમો લક્ષ્મી યોજના છે છોકરીઓ માટેની, તો એમાં માત્ર સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થી માટે. તો એ પણ એક જવાબદાર એક કારણ છે કે સરકારના જે લાભો છે એ માત્ર સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મળે છે. તો એ પણ એક જવાબદાર પરિબળ છે કે એને કારણે પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધવાના સંભાવનાઓ છે. અને જ્યારે સરકારી શાળાઓના લાભ અને પ્રાઇવેટ શાળાના લાભમાં બહુ મોટો તફાવત ન મળતો હોય, જેટલો ફીમાં છે, તો લોકો કમ્પેર કરે છે કે ફીમાં તફાવત 40,000 છે અને એમાં એના બદલે આપણને જે વળતર મળે છે એનો તફાવત 5-7,000 છે. એવું પણ કરી શકાય કે સરકારી શાળાઓમાં આપણે ભણવા મૂકી દઈએ ઓછી ફીમાં અને ક્યાંક બહાર ટ્યુશન મૂકી દઈશું, તો આપણું બાળક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં જેટલી મહેનત કરાવતા હશે અથવા ગોખાવતા હશે એટલું આપણે કમ્પેર કરી શકીશું. તો આવી ઘણી બધી બાબતો પેરેન્ટ્સ વિચારે છે અને એને કારણે સંખ્યા સરકારી શાળાઓમાં વધે છે. આ વર્ષે બહુ બધી શાળાઓ એવી છે જે પોતે નવો વર્ગ વધારો માંગવાની છે, ધોરણ 9 ખાસ. તો એ પણ એક પરિબળ મને કારણભૂત લાગે છે. જી, સાથે જ શિક્ષકોની વાત કરીએ, શિક્ષકો જે પ્રકારે સરકારી શાળાઓમાં ખાસ કરીને આપની દ્રષ્ટિએ આપે પણ ઘણી બધી માહિતી મેળવી હશે, પૂરતા પ્રમાણમાં શિક્ષકો છે ખરા? અને જે ગુણવત્તા જે આપણે ખાસ કરીને વાત કરીએ છીએ શિક્ષકોમાં, તે મુદ્દે હવે શું સરકારનું આયોજન છે? કારણ કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે પણ હવે આગળ ચાલવાનું છે, તો એના મુદ્દે ખાસ. સરકારી શાળાઓમાં ગુણવત્તાના મુદ્દે સારા શિક્ષકો છે, ચોક્કસપણે સારા છે. હા, એ બધાની દાનત પણ એટલી જ સરસ છે એવું હું ન કહી શકું, કારણ કે ઘણે બધે અંશે ઘણા બધા પ્રમાણમાં વેઠ છે, કામચોરી છે, કામ ન કરવાની ઈચ્છાઓ છે.
એનું પરિણામ પણ બધા ઘણી બધી રીતે ભોગવાય છે. પૂરતી સંખ્યા નથી ત્યાં પણ હવે સરકારે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ હેઠળ શિક્ષકો પૂરતા આપ્યા છે. એટલે સરકારી સંપૂર્ણ શિક્ષક જ્યાં ન હોય તો ત્યાં આમ મોટે ભાગે એવું માનું છું કે ભયંકર અછત નથી. હા, એવું બને કે 10 શિક્ષકોની ડિમાન્ડ હોય ત્યાં 9 હોય, પણ એવું ના હોય કે 4 શિક્ષકોની જરૂર હોય ત્યાં 1 શિક્ષક ના હોય તો 1 હોય. તો મોટે ભાગે સરકાર દર વર્ષની શરૂઆતમાં આચાર્ય પાસે કેટલી જગ્યાઓ ખાલી છે એનું માંગણા પત્ર મંગાવતી હોય છે, અને એ પ્રમાણે માંગણી કર્યા મુજબ એને તરત જ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં થોડીક લેટ થઈ, ગયા વર્ષે બહુ મોડું થયું, પણ એની સામે આ વર્ષે ફાયદો એ થયો કે સરકારે પરિપત્ર કર્યો કે તમારી પાસે તમારી શાળામાં જે જ્ઞાન સહાયકો છે એને તમે કોઈ પણ પ્રકારની ફોર્માલિટી કર્યા વગર માત્ર એક જ અરજીથી તમે એને રિન્યુ કરી શકશો. એને કારણે શું થયું કે જે સ્કૂલો પાસે જ્ઞાન સહાયકો છે તે ત્યાંના ત્યાં રહ્યા અને અત્યારે નવા સત્રથી એ લોકો કામે પણ લાગી ગયા. તો અત્યારે જ્ઞાન સહાયકોને કારણે કોઈ જગ્યાએ અછત હોય, ભારે અછત હોય એવું મને નથી લાગતું. હા, એવું બને કે હમણાં 31/5 જે શાળાઓમાં શિક્ષકો રિટાયર્ડ થયા હોય તો એ વિષયના શિક્ષકો રિટાયર્ડ થયા છે, બીજી તરફ એ વિષયનું જ્ઞાન સહાયક તાત્કાલિક મળ્યા ન હોય તો હવે જે નવા જ્ઞાન સહાયક મળવામાં સમય જાય એવો સંભાવના છે કે ત્યાં 2-3 મહિના એ શિક્ષક વગર એ શાળાએ ચલાવવું પડે, એ બાળકોએ એ દરમિયાન થોડુંક જાતે કરવું પડે અથવા એનો ભોગ બની શકે છે. જી જી ચોક્કસથી. અંતમાં હવે શાળાઓ શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને જે શાળાઓએ, ખાસ કરીને શિક્ષકોએ આચાર્યોએ પ્રથમ દિવસ જ્યારે આવે છે, શરૂ થતું હોય છે, કેવો માહોલ બનાવવો જોઈએ જેથી આગળ જતા વિદ્યાર્થીને વધુ શૈક્ષણિક કાર્યમાં વધુ રસ લે, કે પછી પ્રથમ દિવસથી શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવું જોઈએ? આપની દ્રષ્ટિએ શું કરવું જોઈએ ટૂંકમાં જલ્દીથી? શિક્ષણ કાર્ય પ્રથમ દિવસે શરૂ ન કરવું જોઈએ. હા, કદાચ 1.5 કલાક એકાદ પીરિયડમાં કોઈ જગ્યાએ શરૂઆતનો વિષયનો પ્રવેશ થાય, બ્લુપ્રિન્ટ દર્શાવવામાં આવે કે કેવા પ્રકારનું પ્રશ્નપત્ર પૂછાય છે કે પુસ્તક કેવું છે, પહેલા 1 ભાગ છે 2 ભાગ છે એ વિશે વાત કરી શકે. શરૂઆતના દિવસોમાં થોડું હળવો માહોલ હોય, પ્રાર્થના થાય, થોડાક હળવાશ અનુભવે, થોડુંક પીરિયડમાં અને સમયમાં છૂટછાટ મળે, છૂટવાનો સમય રોજ કરતા થોડોક કલાક વહેલો હોય જેથી કરીને તાત્કાલિક એને વધારે સમય સુધી બેસવું ન પડે, વર્ગમાં જઈને શિક્ષક પણ સામાન્ય પરિચય કે એવી પ્રકારની હળવી શૈલીમાં વાતચીત કરે, વેકેશનમાં શું કર્યું છે એના વિશે વાતચીત કરે, પોતાના અનુભવો શેર કરે. આજના દિવસ પૂરતું, એટલે શરૂઆતના અઠવાડિયા પૂરતું બાળકોને બિનજરૂરી ટોકવાનું કામ ન કરે, ઉડાવવાનું કામ ન કરે, શિક્ષક તો ન જ કરે. અને શરૂઆતની જે ફ્રેન્ડ્સ વાળો માહોલ છે, મિત્રતા ભર્યો માહોલ છે એવો તૈયાર થાય જેથી કરીને બાળકને આવવાનું, ભણવાનું, બેસવાનું મન થાય. શિસ્ત જરૂરી છે, થોડું કડકાઈ જરૂરી છે, બધું જરૂરી છે, પણ એ બધા કરતા સૌથી સારું પરિણામ આપણને પ્રેમથી મળે છે, પ્રેમભાવથી મળે છે, મિત્રતાથી મળે છે. તો એવા પ્રકારનો માહોલ શાળાઓમાં નિર્માણ થવો જોઈએ. શરૂઆતના સમયમાં આપણે સૂચનાઓ આપતા હોઈએ છીએ, દિવસ દરમિયાનની વિધિ કહેતા હોઈએ છીએ, થોડાક ફેરફારો કહેતા હોઈએ છીએ, અને એમ કરતા કરતા થોડાક દિવસો સુધીમાં એ થોડુંક વાતાવરણ ગોઠવાઈ જાય છે. અને એવી રીતે નવા અઠવાડિયાથી, એટલે લગભગ 1 અઠવાડિયા પછીથી આપણે એમાં શિક્ષણ કાર્યમાં બરાબર પૂર જોશે આગળ કામ શરૂ કરી શકીએ છીએ. જી જી ચોક્કસથી. તો એ જ વાત તમામ વાલી મિત્રો અને જે બાળકો છે જે સ્કૂલે આથી જઈ રહ્યા છે તેમના માટેનો આ ખાસ જે કાર્યક્રમ હતો, અને અન્ય બાબતો પર પણ આપણે ચર્ચા કરી, જે સરકારી શાળાઓની ગુણવત્તા અંગે ખાસ જે ચર્ચા કરી છે. આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને તમામ સ્કૂલોમાં બાળકોની જે ગિલકારીઓ છે તે પણ આજથી ફરી એક વખત ગુંજી ઉઠવા લાગી છે. અને નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે 35 દિવસનું વેકેશન હતું અને ત્યારથી હવે નવું શિક્ષણ સત્ર ચાલુ થઈ રહ્યું છે, તેને જ મધ્યે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ડૉક્ટર વિજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.